સુરત ભરૂચ હાઈવે રોડના અંકલેશ્વર નજીકના ખરોડ ચોકડી પર ઓવરબ્રિજ બનાવવાના કામને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ખરોડ હાઈવે ચોકડી પર બ્રિજ બનાવવા માટેની માંગ ઘણા વર્ષોથી ચાલી રહી હતી. આ ચોકડીથી 500 મીટરના વિસ્તારમાં જ 5 જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં લગભગ અને હોસ્પિટલમાં આવેલી છે તથા પાનોલી જીઆઈસીના વાહનોના અવર જવર માટેની મુખ્ય ચોકડી હોવાથી સાસવારે લોકોના અકસ્માતો થતા રહે છે. તેના પગલે સ્થાનિક સામાજિક કાર્યકર અને સંસ્થાઓ થકી બ્રિજ બનાવવા અંગે અનેક ડિપાર્ટમેન્ટોમાં રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતની રજૂઆત રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ દ્વારા કેન્દ્રના પરિવહન મંત્રી નીતિન ગડકરીને કરવામાં આવી હતી, જેના પગલે ગણતરીના દિવસોમાં જ રોડ મિનિસ્ટર ગડકરી દ્વારા આ પ્રોજેક્ટને મંજૂરી આપી જલ્દી કામ ચાલુ કરવાનો આદેશ આપતા ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી છે. ગ્રામજનો લોકપ્રશ્નોને વાચા આપવા બદલ સાંસદ અહેમદ પટેલ અને ત્વરિત ધોરણે કામને મંજૂરી આપવા બદલ કેન્દ્રીય મંત્રી ગડકરીનો આભાર વ્યક્ત કર્યો હતો. ખરોડ ચોકડી એ સ્થાનિકો માટે કાળું બની હતી અને તેનો પ્રશ્ન એ લગાતાર લોકો સ્થાનિકો સંસ્થાઓ અને અનેક આગેવાનો દ્વારા આ મુદ્દે રજૂઆતો થઈ હતી, છતાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી અને લગતા ડિપાર્ટમેન્ટો આઠ રોજ સુધી કોઈ પગલાં આના સંદર્ભે લીધા ન હતા. માન્ય મુખ્યમંત્રીશ્રીથી લઈને પ્રધાનમંત્રી ઓફિસથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી સ્થાનિકોએ રજૂઆત આપી હતી, પણ નેશનલ હાઈવે ઓથોરિટીની દિલ્હીની હેડ ઓફિસ આ અંગે મંજૂરી આપી નહીં રહી હતી. આ બાબતની જાણ સ્થાનિકો દ્વારા માનનીય સાંસદ શ્રી અહેમદ પટેલશ્રીને કરવામાં આવી હતી, જેના પગલે એમણે ત્વરિત ધોરણે એક્શન લઈ અઠવાડિયામાં જ નીતિન ગડકરી સાહેબને આ બાબતે રજૂઆત કરી અને એનો ઝડપી નિરાકરણ આવ્યું. એ બદલ ગામજનો માનનીય સાંસદ શ્રી અહેમદ પટેલ સાહેબ અને રોડ મિનિસ્ટર શ્રી નીતિન ગડકરીજીનો ખૂબ આભાર માને છે અને ગામજનોમાં ખૂબ લાગણી અને આનંદ વ્યાપી ગયો છે આ બ્રિજ આવતાની સાથે. અને આ ચોકડીની સાથે આવેલી 500 મીટરના એરિયામાં લગભગ 5 શૈક્ષણિક સંસ્થાઓ જેમાં આશરે 2500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમના અવર જવર માટે ખૂબ જ તકલીફ પડતી હતી, જે હવે ઘણી હળવી થશે. અને અમારી તંત્રથી માંગ છે કે આ પ્રોજેક્ટનું કામ જલ્દી ચાલુ કરવામાં આવે અને જલ્દીથી એનું ઉદ્ઘાટન કરી જલ્દી પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવે.